સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકો. સિગ્નિફિકન્ટ ફિગર્સ ઇન એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન. પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે આપણે ઘણા બધા માપન કરતા હોઈએ છીએ. દરેક માપનને ચોકસાઈની મર્યાદા હોય છે. દરેક માપનમાં રહેલા સાર્થક અંકોની સંખ્યા સાધનના લઘુત્તમ માપ પર આધારિત હોય છે. ધારો કે જુદા જુદા લઘુત્તમ માપ ધરાવતા મીટરો ઓહમ મીટરની મદદથી આપેલા જુદા જુદા અવરોધોના મૂલ્યો R1 ઇઝ ઇક્વલ ટુ 5.67 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 12.345 ઓહમ અને R3 ઇઝ ઇક્વલ ટુ 0.7 ઓહમ છે. હવે તમારે કુલ અવરોધ ગણવો છે. આથી R ઇઝ ઇક્વલ ટુ 5.67 ઓહમ પ્લસ 12.345 ઓહમ પ્લસ 0.7 ઓહમ ઇઝ ઇક્વલ ટુ 18.715 ઓહમ. હવે પ્રશ્ન એ, શું સરવાળો આ રીતે દર્શાવી શકાય? R1 ઇન્ટુ બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ 5.67 ઓહમમાં દશાંશ સ્થાન પછીના ત્રીજા અંક વિશે માહિતી નથી અને R3ના મૂલ્યમાં દશાંશ સ્થાન પછીના બીજા અને ત્રીજા અંક વિશે માહિતી નથી. અહીં R3 મૂલ્ય દશાંશ સ્થાન પછી એક જ અંક ધરાવે છે, જે દર્શાવે છે કે તેના માપનમાં સચોટતા, પ્રિસિઝન બીજા અવરોધોના માપન કરતા ઓછી છે. આથી આવા માપનવાળામાં એટલે કે 18.715 ઓહમ દશાંશ સ્થાન પછીના બીજા અને ત્રીજા અંકો 1 અને 5 અચોક્કસ અને અર્થવિહીન બને છે. આથી અંતિમ પરિણામને દશાંશ સ્થાન પછીના એક અંક સુધી દર્શાવવું જોઈએ. આ રીતે પરિણામમાં મળતા એક કરતાં વધુ અચોક્કસ અંકોને યોગ્ય સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવા જોઈએ. આ માટે આ મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લો. 1. આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં ઓછો હોય તો તેની પહેલાના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. દાખલા તરીકે L ઇઝ ઇક્વલ ટુ 10.743 સેન્ટીમીટરને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરતા 10.7 સેન્ટીમીટર લખાય. 2. સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં વધુ હોય તો તેની આગળના અંકમાં 1 ઉમેરવો. દાખલા તરીકે L ઇઝ ઇક્વલ ટુ 10.68 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10.7 સેન્ટીમીટર 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા. 3. સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 હોય તો તેની પહેલાનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો અને જો બેકી હોય તો તેમાં 1 ઉમેરવું નહીં. દાખલા તરીકે L ઇઝ ઇક્વલ ટુ 10.45 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10.4 સેન્ટીમીટર. L ઇઝ ઇક્વલ ટુ 10.55 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10.6 સેન્ટીમીટર. સરવાળા બાદબાકી. સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી માટે આ મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. 1. આપેલ સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેમના સરવાળા બાદબાકી સામાન્ય રીતે સરવાળા બાદબાકી કરવા જોઈએ. 2. આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આપેલ અવરોધો પૈકી R3 ઇઝ ઇક્વલ ટુ 0.7 ઓહમમાં દશાંશ સ્થાન પછી એક જ સાર્થક સંખ્યા છે. આથી કુલ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 18.715 ઓહમને બદલે તેને રાઉન્ડ ઓફ કરી R ઇઝ ઇક્વલ ટુ 18.7 ઓહમ વડે દર્શાવવું જોઈએ. ગુણાકાર ભાગાકાર. અવલોકનોમાં દર્શાવેલ સૌથી છેલ્લા સાર્થક અંક અચોક્કસ હોય છે. કોઈ સંખ્યાનો અચોક્કસ સંખ્યા સાથેનો ગુણાકાર અચોક્કસ હોય છે, પરંતુ પરિણામમાં ફક્ત એક જ અચોક્કસ અંક રાખવામાં આવે છે. આથી સાર્થક સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરતી વખતે આ મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવા. 1. આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો આ સંખ્યાઓના ગુણાકાર ભાગાકારથી મળતા પરિણામમાં હોવા જોઈએ. દાખલા તરીકે 1. કોઈ તકતીની પહોળાઈ 2.613 સેન્ટીમીટર અને લંબાઈ 1.2 સેન્ટીમીટર છે. આથી આ તકતીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2.613 સેન્ટીમીટર ઇન્ટુ 1.2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 3.1356 સેન્ટીમીટર² છે. પરંતુ આપેલ સંખ્યાઓમાં લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી સંખ્યા 1.2 સેન્ટીમીટર છે, જેને બે સાર્થક અંકો છે. આથી ક્ષેત્રફળ
is equal to 3.1356 centimeter square ને બે અંકો સુધી round off કરી દર્શાવવું જોઈએ. આથી 2.613 centimeter into 1.2 centimeter is equal to 3.1 centimeter square. 2. ધારો કે કોઈ પદાર્થનું દળ m is equal to 3.523 ગ્રામ અને કદ v is equal to 1.47 સેન્ટીમીટર ક્યુબ છે. આ પદાર્થની ઘનતા rho is equal to 3.523 ગ્રામ upon 1.47 સેન્ટીમીટર ક્યુબ is equal to 2.429652 is equal to 2.43 ગ્રામ સેન્ટીમીટર raised to minus 3 વડે દર્શાવવી જોઈએ, કારણ કે કદના માપનમાં ફક્ત 3 સાર્થક અંકો છે. 2. જે સંખ્યાઓને ગણવાની ભાગવાની હોય તેમાંની જે સંખ્યા માપન દર્શાવતી ન હોય તો તે સંખ્યા ચોક્કસ હોય છે. ભૌતિક સમીકરણમાં આવતી પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સંખ્યા પણ ચોક્કસ હોય છે. દાખલા તરીકે વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD સમીકરણમાં અંક 2 ચોક્કસ છે. તેને અનંત સાર્થક અંકો 2.00 અપ ટુ છે. આવા કિસ્સાઓમાં ગુણાકાર ભાગાકાર કરતી વખતે ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો ધ્યાનમાં લેવા નહીં. એક્ઝામ્પલ, એક ગોળાનો વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેના પૃષ્ઠનું ક્ષેત્રફળ ગણો. ઉકેલ: વ્યાસ કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 4.24 સેન્ટીમીટર, ગોળાના પૃષ્ઠનું ઇઝ ઇક્વલ ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ 4π ✕ કેપિટલ D અપોન 2² is equal to 4 × 3.14 × 4.24 upon 2 square is equal to 56.478 centimeter square is equal to 56.5 centimeter square. ઉપરના સમીકરણમાં 4 અને 2 ચોક્કસ સંખ્યાઓ છે, જ્યારે કેપિટલ D ના માપનમાં 3 સાર્થક અંકો છે. આથી જવાબને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરેલ છે. સાર્થક